મળ્યો છે ભાઈ અને આ મંડળના પ્રમુખ પારેખિયા ઉપસ્થિતમાં સર્વે મારા આગાહીકારો અને અમારી યુનિવર્સિટીની જુદા જુદા કોલેજના ડીન આચાર્ય તેમજ વૈજ્ઞાનિક મિત્રો, પ્રથમ તો સૌને અને ખાસ કરીને વિજ્ઞાન મંડળના પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન કે અને એની આખી કારોબારીને કે તમે 24 વર્ષની જે મંજિલ કાપી છે આજે અને આવતી સાલ તમે 25મા વર્ષમાં પ્રવેશવાના છો, એટલે આ 2 દશકા 2.5 દશકાની મંજિલ એક સાથે અવિરતપણે ચાલુ રાખવી અને એ પણ કોઈ પ્લેટફોર્મ વગર, એટલે ખરેખર તમે બધા આ મંડળના પ્રમુખ, જૂના ભૂતપૂર્વ પ્રમુખો, એની કારોબારીના સભ્યો અને ખાસ કરીને આપ સૌ આગાહીકારને હૃદયથી મારા ખૂબ ખૂબ અભિનંદન છે. તો તમે બધાએ સાથ ના આપ્યો હોત તો કદાચ કારોબારી મંડળે પણ કંઈ ન કરી શક્યું. જે વાહનના વૃત્તિ આવતા હોય એના માટે નથી મોકલવામાં આવ્યા કે નથી કોઈ ખાસ એવા આમંત્રણ આપવામાં આવ્યા, પણ બધા સ્વયંભૂ આવેલા છે. એટલે સ્વયંભૂ એટલા વૈજ્ઞાનિક મિત્રો પણ અહીં ઉપસ્થિત છે, નતર એમના વાત ફોન કરી બોલાવા પડે, મીટિંગ ચાલુ થાય જે પધારો ન હોય એ પણ બધા અહીં ઉપસ્થિત છે. એટલે એનો અર્થ એ બતાવે છે કે આ વિષયમાં દરેકને રસ છે અને જાણકારી મેળવવી છે. જેમ ખેર સાહેબે કહ્યું, થઈ રહ્યું છે અને કમ્પ્યુટરથી આગાહી મેળવે છે અને એ આગાહી લોંગ રેન્જની આવે, જે IMD મેળવે છે, ઇન્ડિયન મેટિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ, અને જે શોર્ટ રેન્જની 3 દિવસની, પણ લોંગ રેન્જની આગાહી ભાગ્ય જ સાચી પડે છે. અને હવે તે કેવું લોકોના મગજમાં વૈજ્ઞાનિકોને બધાને વિશ્વાસ છે. એટલે આ જે ખગોળીય ગણો, જ્યોતિષીય ગણો, નક્ષત્રીય ગણો, પશુ પક્ષીઓ ગણો કે જે કંઈ જુદી જુદી પદ્ધતિઓ છે, જેને અમે પારેખ સાહેબે કીધું કે ITK ઇન્ડિજિનસ ટેકનોલોજીકલ નોલેજ, એટલે એ જે બધું જ્ઞાન છે એ જ્ઞાન આપણા શાસ્ત્રોનું જ્ઞાન છે, જેમાં ઋષિ મુનિઓએ, એ ચાહે વરાહમિહિર હોય કે ગમે હોય, પણ એ લોકોએ સ્થાપેલું આ જ્ઞાન છે અને એના આધારે એ જ્ઞાન આજે પણ જીવિત છે અને એને જીવંત રાખવાવાળા તમારા બધા ઘણા તમે પણ એને જીવંત રાખી રહ્યા છો. આપણા દેશની અંદર આ જ્ઞાનનો ક્યારેય અસ્ત થવાનો નથી, કારણ આપણે બધા હિન્દુ કે ભારતના આપણા પ્રજા બધા જ આ શાસ્ત્રોક્ત આધારિત જ્ઞાનને પ્રાથમિકતા વધુ આપીએ છીએ અને આપતા રહ્યા છીએ, અને એમાંથી કોનું વધુ સાચું પડ્યું, સાચું પડવું ન પડવું, ન પડે તો દાખલા તરીકે 3 મિત્રોને અહીં આગાહીકારો તરીકે સાર ઉગાડી, પણ હું તો તમને બધાને સાર ઉગાડેલા જોઈ રહ્યો છું. હા, કારણ તમે આગાહી કરી છે, તમે તમારા અનુમાનોથી કરી છે, અનુમાનો અને અવલોકનો, અને એ અવલોકનો ઘણી વખત લેવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો પણ થોડો ઘણો ફેરફારને અવકાશ રહેલો છે. મિત્રો, દેશના ક્રિકેટની અંદર 2 બેટ્સમેનો બહુ મહાન છે, એક ગાવસ્કર છે અને એક તેંડુલકર છે, આપ સૌ જાણો છો, પણ એ પણ પોતાની રમતમાં જોવો ને ત્યારે એ પૂરી થયા પછીથી જોવો છે એનો વિડીયો કે કેવો બોલ આવ્યો હતો અને મેં કઈ ભૂલ કરી તો જેથી હું આઉટ થયો. તમારે પણ એ કરવું જોઈએ